नमस्कार मित्रों, ऋषि चिंतन चैनल में आप सौनुं स्वागत छे। आजे दीर्घदृष्टिवाळो राजा विषे सांभळीए। एक राज्य में एवो नियम हतो के लोकोमांथी जे एक जणने राजा तरीके छूटीने राजगादी पर बेसाडवामां आवतो। 10 वर्ष पूरां थतां तेने दरियामां एक निर्जन टापू पर छोड़ी देवातो। त्यां अनाज, पाणी, मकान कशुं ज नहोतुं, मात्र जंगल हतुं। केटलाक राजाओ आ रीते प्राण खोई चूक्या हता, એમ છતાંને લોકો રાજા બનવા તૈયાર થઈ જતા। 10 વર્ષ પુરાણ થવા આવે ત્યારે રાજાને ખૂબ ચિંતા સતાવતી હતી। એકવાર એક બુદ્ધિમાન માણસ રાજગાદી પર બેઠો। તેને પોતાના ભવિષ્યનો ખ્યાલ હતો। તેણે ગાદી પર બેસતાની સાથે જ પેલા ટાપુ પર જંગલ કપાવીને ખેતીની શરૂઆત કરાવી। ત્યાં જળાશય, એક મહેલ તથા નોકર ચાકરો માટે મકાનો બંધાવ્યા, બાગ બગીચા બનાવડાવ્યા, થોડાક લોકોને ત્યાં વસાવી દીધા। 10 વર્ષ માં તે ટાપુને રમણીય બનાવી દીધો। 10 વર્ષ પુરાણ થતાં રાજગાદી છોડીને રાજા પેલા ટાપુ પર ગયો અને બાકીનું જીવન ખૂબ સુખ શાંતિપૂર્વક પસાર કર્યું। દરેક માણસને જીવનમાં પસંદગી કરવાનો સમય મળે છે। ભગવાને દરેક જણને વિવેક બુદ્ધિ આપી છે। જે માણસ તેનો ઉપયોગ કરીને ભવિષ્યની સુખદ તૈયારી કરી લે છે, તે પેલી દીર્ઘદ્રષ્ટિવાળા રાજાની જેમ સુખપૂર્વક જીવન જીવી શકે છે।